શહેરના જાહેર માર્ગો પર કચરા માટે ગોઠવાયેલા કચરા પેટીની દુર્ગંધ દૂર કરવા ખાનગી કંપની દ્વારા બરાનપુરા વિસ્તારમાં કેમિકલના છંટકાવની કામગીરી હાથ ધરી હતી। સેવા સદન દ્વારા સમગ્ર શહેરમાં કેટલાક ઠેકાણે નગરવાસીઓને કચરો ઠાલવવા માટે કચરા પેટી મૂકવામાં આવી છે, પરંતુ આ કચરા પેટીઓમાંથી આવતી અસહ્ય દુર્ગંધ એ શહેરમાં રોગચાળો નોતરે તેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે શહેરમાં ફેલાતી આ અસહ્ય દુર્ગંધને રોકવા અથવા તેને દૂર કરવા સેવા સદનના સત્તાધીશોએ એક પ્રોજેક્ટ હાથ ધર્યો છે અને જાહેર માર્ગો પર ગોઠવાયેલ કચરા પેટીઓની દુર્ગંધ ડામવા વાયબી નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે। આ કંપનીના કર્મચારીઓ દ્વારા ગુરુવારે શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલ કચરાના ઢગલામાં કેમિકલનો છંટકાવ કર્યો હતો। હા, આપણે ઘણા દિવસો જોઈએ છીએ કે જે કચરા પેટીઓ છે એની આસપાસ જે જેટલા બી લોકો આવતા જતા અથવા આસપાસના રહીશો હોય એ બધાને ખૂબ જ દુર્ગંધ મારતી હોય છે, તો એ દુર્ગંધ ન આવે કચરામાંથી એની આખી ટ્રીટમેન્ટ આપણે કરતા હોઈએ છીએ। તો વાયપી કોન્સેપ્ટ નામની જે કંપની છે વડોદરામાં, એ આખું આ કામ આપણે સાથે લઈ રહ્યા છીએ કે જે બી કચરા પેટી છે તેની ઉપર ખૂબ જ આપણે જે છિડકાવ કરવામાં આવે કેમિકલ્સનો, તો એ જે અંદર દુર્ગંધ આવતી હોય છે તે એકદમ ઓછી થઈ જાય છે, નહીવત જ થઈ જાય છે। એટલે ત્યાંના આવતા જતા લોકોને કે રાહદારીઓને ખૂબ જ રાહત અનુભવાશે આનામાંથી, એવો આખો આ પ્રોસેસ છે। ઘન કચરાને નહીં, જેટલી પણ આપણી કચરા પેટી જે શહેરની મધ્યમાં આવેલી છે જ્યાંથી રાહદારીઓ આવતા જતા હોય છે, એ કચરો ઓછામાં ઓછો 2-4-5 કલાક સુધી ત્યાં પડેલો હોય છે, જેથી કરીને ત્યાં આગળ બેક્ટેરિયા પેદા થાય છે અને એના કારણે દુર્ગંધ આવતી હોય છે। તો આપણે જો એને કંટ્રોલમાં કરવામાં આવે તો એટલીસ્ટ પહેલી તો રાહત એ મળે કે આપણે ત્યાંથી આવતા જતા આજુબાજુ રહેનારાને પહેલાં તો એ શાંતિ થાય, પછી એ કચરો ઉંચકીને જ્યાં આપણી ડમ્પિંગ સાઇટ છે ત્યાં જાય છે, એ ડમ્પિંગ સાઇટ ઉપર પણ આ ટ્રીટમેન્ટ કરવામાં આવે તો ત્યાં આગળથી પણ ગંધ આવતી બંધ થઈ જાય અને જે બેક્ટેરિયા છે એ પણ ત્યાં મરી જાય।